વિષય સામાન્ય જ્ઞાન. તો બાળ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાન ભણશું. સામાન્ય જ્ઞાનમાં પાઠ 5 બરાબર વિવિધ રંગો અને પાઠ 4 માં આપણે સાદી ટેવો અને ખરાબ ટેવો શીખી ગયા. હવે આજે આપણે પાઠ 5 વિવિધ રંગ. તો બાળ મિત્રો કેટલા જુદા જુદા કલર હોય છે અને ઘણાને જુદા જુદા કલર ગમતા હોય છે. ઘણાને પર્પલ કલર ફેવરિટ હોય, પિંક કલર ફેવરિટ હોય, કોકને બ્લેક કલર ફેવરિટ હોય. એવી રીતે જુદા જુદા કલર હોય અને જુદા જુદા કલરની સાથે ઘણા બધી વસ્તુઓના આકાર પણ જુદા જુદા હોય અને ઘણી વસ્તુઓ આપણે આકાર દ્વારા નહીં કલર દ્વારા પણ એને ઓળખીએ છીએ. બરાબર ને? તો ચાલો બાળ મિત્રો આજે આપણે કલર વિશે થોડુંક સમજીશું. તો પાઠ 5 વિવિધ રંગ. તો બાળ મિત્રો આપણે આમાં લખ્યું છે આપણી આસપાસ વિવિધ રંગની વસ્તુઓ જોઈએ છીએ. તો આપણે કેટલી બધી વસ્તુઓ અલગ અલગ કલરની જોઈએ છે. તો આપણે તમારે સામાન્ય રંગ ખોલો જોઈએ અને એમાં પાઠ 5 કાઢો અને જુઓ. એમાં સૌથી પહેલા કયો કલર છે? લાલ. બરાબર ને? લાલ એટલે કે રાતો. પછી છે પીળો, પછી વાદળી, લીલો, બદામી, રાખો. ત્યારબાદ સામેની સાઈડમાં કાળો, નારંગી, જાંબુડિયો, ગુલાબી, સફેદ અને પોપટી. તો બાળ મિત્રો આ આપણા મેઇન કલર છે પણ આમાં પણ ઘણા કલર આછા ઘાટા થાય છે. સમજો પિંક તો લાઇટ પિંક, ડાર્ક પિંક, લાલ તો એકદમ સિંદુરિયો લાલ, મરૂન લાલ, કાળો તો એકદમ બ્લેક. એમ આપણા આ કલરમાં પણ આછા ઘાટા કલર હોય છે. આવા વિવિધ કેટલાય કલર હોય છે. તો હવે લાલ. તો બાળ મિત્રો એક ટમેટું જોઈ લો. આ ટમેટું છે. તો ટમેટું પહેલાં કેવું હોય? કાચું હોય ત્યારે આછું ગ્રીન કલરનું. પછી સેજ પાકે તો કેવું હોય છે? કેસરી જેવું સેજ લાગે છે. બરાબર? પછી એકદમ પાકી જાય એટલે ટમેટું લાલ કલરનું હોય છે. બરાબર? તો ટમેટું કેવા કલરનું હોય? લાલ કલરનું. પછી છે કેળા. તો બાળ મિત્રો કેળાનો રંગ કેવો હોય? હા, કેળા પીળા રંગનું હોય છે. હવે વાદળી. તો બાળ મિત્રો તમે અત્યારે ચોમાસાની ઋતુ જ ચાલે છે તો તમે આકાશમાં જુઓ છો વાદળ, તો તમને વાદળ કેવા કલરનું દેખાય છે? આછા વાદળી કલરનું. બરાબર ને? તો એ આકાશના વાદળો વાદળી કલરના હોય છે. પછી લીલો. તો બાળ મિત્રો લીલો તો પાંદડાનો રંગ લીલો હોય છે. તો પાંદડાના આકાર આપણે જોઈએ છે ઘણા પાન એકદમ નાના હોય, ઘણા પાન એકદમ મોટા હોય, એના આકાર નાના મોટા હોય પણ પાંદડા લગભગ ગ્રીન કલર ના જ હોય. બરાબર ને? હવે બાળ મિત્રો છે બદામી. બરાબર? બદામી તો શ્રીફળ એટલે કે નારિયેળ. તો સૂકું નારિયેળ કેવા કલરનું હોય? બદામી કલરનું. અને લીલું નારિયેળ જે તમે પાણી કાઢીને એનું પાણી પીવો છો એ નારિયેળ ગ્રીન કલરનું હોય અને સૂકું નારિયેળ બદામી કલરનું હોય. પછી બાળ મિત્રો આવ્યો રાખોડી કલર. રાખોડી કલર એટલે તમે કબૂતર જોયું છે ને? તો કબૂતર કેવું હોય? રાખોડી કલરનું હોય. હા, કબૂતર રાખોડી કલરનું હોય. પછી છે કાળો. તો બાળ મિત્રો એક ચિત્ર આપેલું છે જે કાબડાનું છે. તો આપણે જાણીએ છીએ બધા કાબડો કેવા કલરનો? કાળો. અને કાબર પણ કાળી હોય, હોય ને? પછી તમારા બધાના માથાના વાળ એ તો તમે બધા જોવો છો કેવા હોય? કાળા. આ રીતે વસ્તુ અલગ અલગ, આકાર અલગ અલગ પણ કલર એ. બરાબર? હવે બાળ મિત્રો નારંગી. નારંગી કલર એટલે કે કેસરી કલર. તો કેસરી કલર નારંગી ને કેસરી કલર પણ કહેવાય છે. તો નારંગી કેસરી કલર હોય જે સ્વાદે ખાટું મીઠું હોય, એકદમ ગોળ. બરાબર ને? પછી છે જાંબુડિયું. તો બાળ મિત્રો તમે બધા જોયું હશે શાકભાજીમાં રીંગણ, જે રીંગણ જાંબુડિયા રંગનું હોય છે. બરાબર ને? હવે આવ્યું ગુલાબી. તો બાળ મિત્રો કમળનું ફૂલ ગુલાબી કલરનું હોય છે. બરાબર? એમાં ઘણા આછા ઘાટા કલર હોય પણ વધારે પડતું ગુલાબી કલરનું હોય છે. પછી છે સફેદ. તો સફેદ એટલે તમે બધા દૂધ પીવો છો, જોઈએ પણ એક બોટલ આપેલી છે, ગ્લાસ આપેલો છે જે દૂધનું ભરેલું છે. તો દૂધ સફેદ કલરનું હોય. પછી તમે બધા જે ડાયા છોકરા હોય રોજ બ્રશ કરતા હોય
તો એના દાંત કેવા હોય સફેદ હોય ને હા તો દૂધ સફેદ કલરનું છે તમારા બધાના દાંત પણ સફેદ છે હવે આગળ પોપટી તો આ તો તમને બધાને ખબર જ છે પોપટી કલર કોનો હોય કયા પક્ષીનો હોય હા પોપટનો પોપટનો પોપટી કલર હોય પોપટ પેરટ કલરનો એટલે કે પોપટી કલરનો હોય છે હવે બાળ મિત્રો તમારી સામ પેજો પાછળના પેજ ઉપર જોવો જોઈએ શું લખ્યું છે ઇન્દ્રધનુષ દોરેલું છે બરાબર એટલે કે મેઘ ધનુષ બરાબર મેઘ ધનુષ દોરેલું છે હવે બાળ મિત્રો તમને એમ થશે મેઘ ધનુષ એટલે શું આમાંથી ઘણા બાળકોએ મેઘ ધનુષ જોયું હશે અત્યારે ચોમાસાની ઋતુમાં મેઘ ધનુષ જોવા મળે જે આકાશમાં આ રીતનું થાય એકદમ ધનુષ આકાર બને એટલે એને મેઘ ધનુષ કહેવામાં આવે છે હવે મેઘ ધનુષમાં કુલ સાત રંગો હોય બરાબર તો સૌથી પહેલો રંગ જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો બરાબર એટલે કે આપણે અહીંથી જોઈએ તો રાતો નારંગી પીળો લીલો વાદળી નીલો અને જાંબલી આમ મેઘ ધનુષ સાત રંગનું બનેલું છે હવે મેઘ ધનુષના કલર આપણે યાદ રાખવા માટે બાળ મિત્રો આપણે ટૂંકમાં કહીએ છીએ જાની વાલી પિનારા જો અહીંયા મેં તમને સવિસ્તાર લખીને બતાવ્યું છે જા ની વા લી પી ના રા જા એટલે જાંબલી કલર ની એટલે નીલો નીલો એટલે કે વાદળી ગળી જેવો બરાબર ઘાટ ગળી જેવો વા એટલે વાદળી લી એટલે લીલો પી એટલે પીળો ના એટલે નારંગી એટલે કે કેસરી જેવો રા એટલે રાતો એટલે કે લાલ જા ની વા લી પી ના રા આ સાત રંગોનું મેઘ ધનુષ બનેલું હોય છે તો બાળ મિત્રો આ રીતે આપણે કલરની ઓળખ કરી તો હવે આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ